નમસ્તે મિત્રો, ડેલી 25 ક્વેશ્ચન્સ જીકે એન્ડ કરંટ અફેર્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો કે ધોરણ 5 થી 8ના જે મિત્રો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો એમના માટે ખાસ નિબંધ મિત્રો આપણે વિડીયોમાં જોવાના છે. તો મિત્રો, વિષય છે ગુજરાતી, નિબંધ નંબર 14 છે અને વિષય જે છે વિષયાંગ એટલે કે જે ટોપિક છે એનું નામ છે પ્રકૃતિ એક વરદાન. તો મિત્રો, જો તમારી પરીક્ષામાં નિબંધ પૂછાય કે પ્રકૃતિ એક વરદાન, તો મિત્રો આ તમે નિબંધ લખી શકો છો મિત્રો, પ્રકૃતિ એક વરદાન. તો મિત્રો જોઈએ, જો તમને વિડીયો ગમે તો એને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ચેનલ જરૂર કરશો. તો મિત્રો શરૂઆત કરીએ આપણે વિડીયોને, ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે. તો જોઈએ શું છે કે પ્રકૃતિ એક વરદાન. તો વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનો ને વનસ્પતિ. આ મિત્રો એક વિધાન છે. તો શું કહે છે, વિશાળ જગ વિસ્તરે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનો ને વનસ્પતિ. તો બાળ મિત્રો, કવિશ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિ આપણને ઘણું જ બધું કહી જાય છે અને એ રીતે આપણે જોઈએ છીએ કે શીખવી જાય છે. કુદરતે ખોબે ખોબે વાળની લાણી કરીને અનેરું હેત વરસાવીને પૃથ્વી અને પ્રકૃતિનું સર્જન કર્યું છે. એક ક્ષણ માટે જો વિચારી લઈએ કે આ હરિયાળી ધરતી ઉજ્જળ અને વેરાન ગ્રહ હોય તો શું થાત, આવું આપણે વિચારીએ તો શું બની જાત એમ. તો જોઈએ કે મિત્રો, ભગવાનને સમગ્ર જીવન જીવસૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાં પણ મહામૂલા માનવીનું સર્જન કરીને તેના સુખ સંપત્તિ અને પ્રસન્નતા માટે, તેની જરૂરિયાત માટે પ્રકૃતિનું સર્જન કરીને કુદરતે આપણા પર મહાન ઉપકાર કર્યો છે. મિત્રો, પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય નથી. માણસથી લઈને સમગ્ર જીવસૃષ્ટિ કુદરતને આભારી છે. જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે ઋતુચક્ર, નદીઓ, સરોવરો, જંગલો, ખનિજ પેદાશો, ખેતીવાડી, ફૂલો, સમુદ્રો, પહાડો, આબોહવા વગેરે પાયાના પરિબળોનું પણ કુદરતે સર્જન કર્યું છે. કરોડો વર્ષોની અવિરત યાત્રા કરનારી આ પૃથ્વી પર અસંખ્ય ઘટનાઓ થતી આવી છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર પૃથ્વીના વાતાવરણ અને પ્રકૃતિમાં પ્રતિદિન ફેરફાર થાય છે. પ્રકૃતિની સમતુલા જળવાય રહે તે માટે વિવિધ વાયુઓનું યોગ્ય પ્રમાણમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. જ્યારે આ સમતુલા ખોરવાય ત્યારે આપણે સૌ એક નવીનતમ આફત વહોરવા તૈયાર થઈ જવું પડે. આજનો માનવી ટેકનોલોજીને ભગવાન માનીને યંત્રવત બની બેઠો છે, જ્યારે ખરી શાંતિ તો પ્રકૃતિની ગોદમાં છે. આપણા સૌનો અનુભવ છે કે ગાઢ જંગલોમાં ફરવાથી, વૃક્ષોની શીતળ છાયામાં બેસવાથી, ઝરણાના પાણીમાં પગ રાખી ઊભા રહેવાથી, નદીઓમાં નૌકા વિહાર કરવાથી કે બાગ બગીચામાં ખુલ્લા પગે ચાલવાથી અથવા તો બેસીને પક્ષીઓના મીઠા મધુર ટહુકા સાંભળવાથી કે પછી સમુદ્રના જે મોજા છે એ મોજાના ભીંજાવાથી જે આનંદ મળે છે તે આનંદ ટેકનોલોજીના કોઈ પણ સાધન આપી શકે નહીં એવું આપણે અનુભવી શકીએ છીએ. આપણે જ્યારે માનસિક થાક અનુભવીએ છીએ ત્યારે ઉપર મુજબનું કંઈક કરવું જોઈએ. પ્રકૃતિ આપણી માતા જેવી છે અને આપણને ક્યારેય દુઃખી નહીં થવા દે, બસ આપણે તેનું રક્ષણ કરતા રહેવાનું છે. આજનો માનવી મિત્રો પ્રદૂષણ જે છે એ પ્રદૂષણ વધારીને જંગલોનો આડેધડ વિનાશ કરીને પૃથ્વીના તાપમાનમાં વધારો કરી રહ્યો છે, જેના લીધે આજે ઉત્તર ધ્રુવના ગ્લેશિયર પીગળવા લાગ્યા છે. પરિણામ સ્વરૂપે સમુદ્રના સપાટીમાં વધારો થવા લાગ્યો છે. વરસાદનું વધતું જતું પ્રમાણ, જ્વાળામુખી વિસ્ફોટ, વાવાઝોડું તથા બીજી અસંખ્ય આફતો વધવા લાગી છે. પ્રકૃતિ તો આપણી માતા કહેવાય અને માતાનું રક્ષણ કરવું એ દરેક બાળકની ફરજ કહેવાય છે. તો ચાલો મિત્રો, સૌ પ્રકૃતિ તરફ પાછા વળીએ. ટેકનોલોજીની હરણપાટ દોડ પૂરતી નથી, એક ડગલું પ્રકૃતિને બચાવવા પાડી જો. આજે જે મબલક કાલે ખૂટી પણ જાય, જે આપણે ઘણું બધું આપ્યું છે એ કાલે ન પણ હોય, માનવ ધર્મ નિભાવી પ્રકૃતિને બચાવી જો. તો મિત્રો, આ હતું પ્રકૃતિ વિશે. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી. તો મિત્રો, વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.